વિસ્તરો થાય છે અને દાંત આપણા પડી જાય છે. કાલ માટે બ્રશ કરવાનું રાખો, ફૂલ ઉતારો. જીભ આપણી ચોખ્ખી હોવી જોઈએ. આ બધી જ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની કે શરીરના અંગો અને તેની સફાઈ કઈ રીતે કરવી જોઈએ એ પણ આપણને મૌખિક આવડવું જોઈએ. તો ચાલો આજના વિષય ગણિત વિષયમાં આપણે ત્રગડે ત્રણ એનો અંક લખવાનો છે સ્વાધ્યાય પોથીમાં. અને જે રીતે મેં કહું છે કે મીંડા ગણ કે ચિત્ર ગણ લીટી કરીને જ ગણતરી કરવાની. 1 થી 10 અંકો જે રોજ બોલવાનો આપણી આંગળીઓ છે એની ગણતરી કરીને પણ શીખવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 આંગળીઓ આપણી 10 છે. એની પણ ગણતરી કરીને બોલો.
નોટમાં સીધું જ વિદ્યાર્થી પાસે લખાવવામાં આવે છે અને એટલે રોજે રોજ કહેવું પડે છે કે પેનથી લખાવજો, ચોરસ ખાનામાં આડું અને ઊભું એક પાનામાં આગળ પાછળ પણ ત્રણ ત્રણ પેનથી લખાવજો. ત્રણ ત્રણ નહીં, દરેક અંક આ સિસ્ટમ આપણે કાયમ યાદ રાખવાની. ક્યારેક તમારી નોટ અને ચોપડી પણ મેં જોવા માટે મંગાવશે, ખાસ ધ્યાનમાં રાખજો. અને એટલે જ મેં વારંવાર કહે છે કે પેનથી આ લખો, પેનથી અંક લખો, પેનથી મૂળાક્ષર લખો અને પછી વિદ્યાર્થી પાસે લખાવો. તો ચાલો ચોરસ ખાનાવાળી નોટ પાડવાનું નહીં. આ રીતે બે વખત
અડધું કોણ જોડી દઈએ એટલે થઈ જાય છે તગડી. તો આજે આપણે તગડી ત્રણ લખવાનું છે, મીંડા પણ મેં અમે કર્યા છે. એક બે તગડી ત્રણ. તો ચાલો ચિત્ર ગણવાના હોય કે મીંડા ગણવાના હોય
લિપિંગ કરતા જાઓ અને મોટેથી બોલતા જાઓ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, કેટલા પણ મીંડા હોય. આપણે હજુ તો 1 થી 10 અંક શીખવાના છે. દિવાળી પછી જ્યારે બીજું સત્ર આપણું ચાલુ થાય ત્યારે 11 થી 20. હવે 11 થી 20 એટલે કે 1 થી 20 થઈ જાય. એમાં 15, 17, 18 આટલા બધા મીંડા ગણવાના આવે અને તમે ગુંગા મોડે જ્યારે એનો જવાબ લખી દો તો એ ખૂબ કાયમ માટે યાદ રાખજો કે ચિત્ર ગણીએ કે મીંડા ગણીએ લીટી કરવાની છે એના ઉપર. 1, 2, 3, 4, 5, 6, 7 જેટલા પણ મીંડા હોય એ ચિત્ર એના ઉપર લીટી કરતા જાઓ, બોલતા જાઓ અને એ રીતે એનો જવાબ લખવાની ટેવ પાડજો. મૂંગા મોઢે ક્યારે ના મીંડા ગણાય કે ના ચિત્ર ગણાય, માટે જ મેં કહું છે બોલો અને લખો. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો, મોટેથી બોલીને જ આપણે લખવાનું છે. ચાલો આપણા અંક
સરસ અક્ષરે લખવાનું છે. મેં કહું છે બે વખત અડધું ગોળ લખી નાખું ત્રણ એકદમ સરળ છે. તો સ્વાધ્યાય પૂર્તિમાં ત્રગણે ચાલો થોડું મૌખિક પણ લઈ લઈએ. મૌખિકમાં છે આપણા શરીરના ભાગો અને તેના કાર્યો. આપણા શરીરના ભાગો કાન બે છે, સાંભળવાનું કામ કરે છે. આંખો બે, જોવાનું કામ કરે. નાક એક છે, સૂંઘવાનું કામ કરે. દાંત ચાવવાનું અને જીભ સ્વાદ પારખવાનો. બે હાથ છે, લખવાનું, જમવાનું, સિલાઈ કામ, ભરત ગૂંથણ, ઘણા બધા કામ કરે. બે પગ, ચાલવાનું અને દોડવાનું. ઘણી બધી રમતો પણ આપણે પગથી રમી શકીએ. એની સ્વચ્છતામાં પણ ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થી છીએ, છોકરીઓએ ક્યારેય વાળ નહીં કપાવવાના. બે ચોટલા વાળીને શાળામાં આવવાનું. જ્યારે છોકરાઓએ મિલિટરી કટ વાળ કપાવવાના. આપણે વિદ્યાર્થી છીએ, કોઈ જ હેરસ્ટાઈલ વાળમાં કરાવવાની નહીં. રોજે રોજ માથામાં તેલ નાખો, માથાને ધોવાનું, વાળ ધોવાના રાખો. સ્વચ્છતા જરૂરી છે. આપણા કાન પણ, આપણે નાના છીએ, આપણે સાફ નહીં કરવાના. ઘરના જે કોઈ સભ્યો હોય, મમ્મી પપ્પા બા દાદા, એની પાસે કાન સાફ કરાવો. દર રવિવારે આપણે આ સફાઈનો દિવસ યાદ રાખવાનો. એ રવિવારે રજા હોય છે, આપણે કાન સાફ કરાવવાના. આપણા નખ પણ રવિવારે રજાના દિવસે હાથના અને પગના નખ કપાવવાના. એ નખ આપણને ના વાગે, બીજાને ના વાગે એ તો ખરું, પણ એમાં જે કાળો મેલ ભરાય છે, આપણે દાળ શાક રોટલી ચોળીને ખાઈએ, એ મેલ પેટમાં ના જાય એનું ધ્યાન રાખવું. આંખો પણ દિવસમાં બે ત્રણ વખત મોઢું ધોવાનું રાખો. પાણી આંખમાં નાખીને છાલક મારવાની. અત્યારે તો નાના છોકરાઓને પણ ચશ્મા આવી જાય છે. આખો દિવસ મોબાઈલ અને ટીવી, સતત આંખોને નુકસાન આપણે કરીએ છીએ. આપણે જ્યારે ભણવાનું હોય ત્યારે આપણો મોબાઈલ ચાલુ કરીએ, લેખન કાર્ય થઈ જાય પછી મોબાઈલ. રમવાનું છે રમો, લેખન કાર્ય નથી આવડતું તો સ્લેટમાં કે વધારાની નોટમાં એ કામ કરીએ. મેં રંગોના નામ શીખવાડ્યા છે, એ બધા કલર ભેગા કરીએ, એના નામ બોલીએ, કઈ વસ્તુમાં કયો કલર, જેવી બધી રમતો આપણે રમવાની. મેં ઉપયોગી પ્રાણીઓનું શીખવાડ્યું છે, તો જો કોઈ ચોપડી હોય તો એમાં ઉપયોગી પ્રાણી શોધો, એ શું કામમાં આવે છે એના વિશે બોલો. કરતા જે કોઈ સભ્ય તમને ભણાવતું હોય એની સામે બધું આપણે બોલવાનું, આપણે તૈયારી કરવાની. અત્યારે શાળા નથી ચાલુ, ગમે ત્યારે ચાલુ થાય. અને મેં મૌખિક પૂછીએ તો આપણને આવડવું જોઈએ. દરેક વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની. સવારે વહેલા ઉઠો, દાંતને રોજે રોજ બ્રશથી સાફ કરવાનું. ઘણા છોકરાઓને, છોકરીઓને, બાળકોને ટેવ હોય છે પથારીમાંથી ઉઠીને સીધા ચા દૂધ પીવે, બહુ જ ખોટી ટેવ છે. નાના હોય ત્યારથી જ દાંત સડી જાય છે. વારંવાર ચો
ચોકલેટ ખાવાની, ગોળીઓ, બિસ્કીટ,